सर्वे नी कामगिरी झड़पी करवा खेडूतोनी मांग। धोरा जी अमारा संवाददाता कौशल सोलंकी जणावे छे के भादરવામાં आफत बनी अने वरसेला वरसादे खेतरो मां विनाश वेर्यो छे। खेतरो मां तैयार उभो पाक ने भारे वरसाद ने कारणे खूब ज नुकसान थयुं छे। त्यारे धोराजी मां खेडूतोए अनेक आकाशी अने मानव सर्जित आफतोनो सामनो करी चुक्या छे। आ वर्षे धोराजीना धरतीपुत्रोने आशा हती के वरसाद सारो थशे अने पाकनुं उत्पादन सारुं थशे, जेने कारणे बजारमां पण पाकना सारा भाव मळशे। धरतीपुत्रो देवाना डूंगरमांथी बहार आवशे एवी आशा साथे धोराजीना खेडूतોએ कपास, मगफळी, सोयाबीन, एरंडा जेवा विविध पाकोनું વાવેતર કર્યું હતું। परंतु ભાદરવા મહિનામાં પડેલ ભારે વરસાદથી ખેડૂતોનો ઉભો પાક બળી ગયો હતો। ત્યારે ખેડૂતના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। ત્યારે સરકારે સર્વે કરવાની ખાતરી આપી, પરંતુ સર્વેની કામગીરી ઝડપી કરવા ખેડૂતોની માંગ છે। મારું નામ કાંતિભાઈ પાદરિયા, હું ધોરાજીનો ખેડૂત છું। મેં કપાસનું વાવેતર કરેલું છે। આ વર્ષે ભરપૂર વરસાદ ભાદરવામાં થયો, બરાબર કપાસ પાક બાય પડ્યો અને વરસાદ થયો, કપાસ સંપૂર્ણ ફેલ થઈ ગયો। વીકે 10,000 રૂપિયાનો અમે ખર્ચો કર્યો, પણ 1 રૂપિયાની હામી વળતર નથી। સરકાર સર્વે કરવાની વાતો કરે છે, પણ હજી સુધીમાં સરકારનો એક પણ અધિકારી કોઈ ખેડૂતની વાડી આવ્યો નથી અને સંપૂર્ણ નુકસાની છે। ખેડૂતોએ વ્યાજે પૈસા લીધા, નાણાં સરકારી લીધા, બેંકમાંથી ધિરાણ લીધું, એક પણ પૈસો ખેડૂતના હાથમાં નથી। અને હવે જો સરકાર કાંઈ રાહત નહીં આપે તો ખેડૂત સરકારે શિયાળું પીત કરી શકે એવી પરિસ્થિતિ એટલે ખેડૂતની નથી। તમારું નામ? મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી। 2 વર્ષ થયા અતિવૃષ્ટિ, પછી વાવાઝોડું અને આ લોકડાઉન, એમાં ખેડૂતોના પોષણક્ષમક માલના ભાવ ના મળવા અને દિવસે ને દિવસે ખેડૂતોની હાલાકી વધતી જાય છે। અત્યારે આ કપાસનું જોબન હતું, હવે એ કપાસનું જોબન એવું હતું કે કપાસ ધાયરા નીકળત, પણ અતિ વરસાદ ભાદરવાનો થયો અને સંપૂર્ણ કપાસનો નાશ થઈ ગયો। આમ ગણીએ તો સંપૂર્ણ કપાસ પૂરો થઈ ગયો, જેને ખેડૂતોએ વીઘે 10,000 થી 12,000 ખર્ચો કરેલો છે। હવે અત્યારે એમાં 1,000 રૂપિયા વીઘે મળે એવું છે નહીં, તો હજી સુધીમાં સરકારી અધિકારી કોઈ સર્વે કરવા આવ્યું નથી અને ખાલી કાગળ ઉપર વાતો થાય છે અને સર્વે કરવાનું આવતા નથી। જો દરેક એરિયામાં સરકાર જો સર્વે કરાવે અને ખેડૂતોને નુકસાનીની સહાય આપે તો ખેડૂતો આ શિયાળુ પાકમાં નવું વાવેતર કરી શકે। બાકી અત્યારે ખેડૂતોની એવી પોઝિશન છે કે એના હાથ ઉપર 1 રૂપિયાની આવક છે નહીં।